દહેગામ તાલુકાનું નાના પશુનિયા થી મોટા પશુનિયા વચ્ચે આવેલ મેશ્વો નદીમાં કોદવેલ કે રડી બનાવવા સરપંચ અને ગામજનોને ઉગ્ર રજૂઆત. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાના પશુયા થી મોટા પશુનિયા વચ્ચે આવેલી મેશ્વો નદીમાં હાલમાં પાણી હોવાથી 12 જેટલા ગ્રામજનો પારાવાર પરેશાન થવાની માહિતી સાંપડી છે. આ વિસ્તારના સરપંચ અને ગ્રામજનોની રજૂઆત થવા પામી છે કે અમારા વિસ્તારમાં બે ગામો વચ્ચે મેશ્વો નદી આવેલી છે અને નદીમાં હાલ પાણી હોવાથી અમારા ગામના 34 જેટલા વિદ્યાર્થીઓ ચામલા ડેમલિયા જેવા સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી ચોમાસામાં નદીમાં પાણી ભરેલું હોવાથી સ્કૂલના વિદ્યાર્થીઓ જઈ શકતા નથી, તેથી તેમના અભ્યાસ સાથે ચેડા થાય છે અને 13 જેટલા ગામોના મુખ્ય માર્ગો હોવાથી હાલમાં ચોમાસામાં નાના પશુનિયાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને 15 કિલોમીટર દૂર થઈને જવું પડતું હોવાથી વારંવાર પરેશાનીનો સામનો કરે છે અને ગામના સરપંચ શ્રવણભાઈએ આ બાબતે ધારાસભ્ય અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરી હોવા છતાં અમારા ગામની કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી, તેવી આવનારી ચૂંટણીઓમાં આની સીધી અસર દેખાશે તેવું ગ્રામજનો બોલતા નજરે પડતા હતા અને આ બાબતે સરકારે અમારા વિસ્તારને સમસ્યાનું સમાધાન કરે નહીતર ચૂંટણીમાં પણ બહિષ્કાર કરવામાં આવશે તેવું જણાવતા હાલમાં રસ્તો નદીમાં બંધ હોવાથી નાના વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે બે વ્યક્તિઓ વિદ્યાર્થીઓને પકડી નદી ઓરંગી પડે છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે તેની ખાસ નોંધ લેવા અમારી રજૂઆત છે અને ગ્રામજનોની રજૂઆત છે કે આ મેશ્વો નદીમાં રોકેટ બનાવવામાં આવે. રસી ચૌહાણ, ZSTV, દહેગામ.